બા કોનો કેમેરો ચાલુ છે? નીતા બંધ કર બેટા, તારો કેમેરો ચાલુ લાગે. ઓકે, તો આપણે આપણું જે પેપર 10A છે એ 10A માં આર્થિક વિચારધારાનો જે ઇતિહાસ છે એમાં આપણે અત્યાર સુધીમાં ઓગસ્ટ 9 કુર્નોટ. ભાઈ મિત્ર, તમારો કોઈનું માઇક ચાલે છે? બંધ કરો. માઇક કોનું ચાલે છે? બાળકો બંધ કરો. આ કેમેરો કોનો ચાલુ છે? બંધ કર રમેશ, તારો કેમેરો બેટા બંધ કર. દીકરા કેમેરો બંધ કર, અને અવાજ ચાલુ, અવાજ આવે છે, ડિસ્ટર્બન્સ થાય. કઈ નહીં, કેમેરાનું જે બટન છે ને, હા, એના પર ક્રોસ મારી દે. કઈ નહીં, કઈ નહીં, ધીરેથી ધીરે, શાંતિથી શાંતિથી. પહેલી વખત તું જોઈન્ટ થતો એટલે એવું થાય. ઓકે, તો આપણે આગળ જઈએ બાળકો. કે લાસ્ટ ટાઈમ આપણે ઓગસ્ટ 9 કુર્નોટ અને સીમાંતવાદી જે વિચારધારા છે એ સીમાંતવાદી વિચારધારાની સમજૂતી આપણે લાસ્ટ પીરિયડમાં મેળવી, અને એમાં આપણે જોયું તે પ્રમાણે કે ઓગસ્ટ 9 કુર્નોટ, કે જેમણે એમનું જે પુસ્તક લખેલું હતું રિસર્ચિસ ઇન ટુ ધ મેથેમેટિકલ પ્રિન્સિપલ્સ ઓફ ધ થિયરી ઓફ વેલ્થ 1838માં, એમાં એમણે ખાસ કરીને ગણિતનો ઉપયોગ કરી અને કઈ રીતે દ્વિહસ્તક ઇજારાવાળા બજારમાં ઉત્પાદકો વસ્તુના ઉત્પાદન અંગે નિર્ણય લે છે, વિનિમય અંગે નિર્ણય લે છે, પરંતુ જે મૂલ્ય નિર્ધારણની જે પ્રક્રિયા છે એ મૂલ્ય નિર્ધારણની પ્રક્રિયા બરાબર રીતે સમજાવી શકાતી નથી એવું એમના સંશોધનના અંતે જાણવા મળ્યું, એ આપણે લાસ્ટ પીરિયડમાં જોઈ ગયા. ત્યાર પછી આપણે જ્યાંથી અટકેલા હતા એ છે બીજા સીમાંતવાદી વિચારક, અને એ બીજા સીમાંતવાદી વિચારક જે છે તેને આપણે ગોસેન કહીએ છીએ. બરાબર, બીજા જે સીમાંતવાદી વિચારક છે, અગ્રગણ્ય સીમાંતવાદી વિચારક છે, જેને આપણે ગણિતબદ્ધ અર્થશાસ્ત્ર કહીએ છીએ, એ ગણિતબદ્ધ અર્થશાસ્ત્રના જેને આપણે અધ્યસ્થાપક તરીકે મૂકી શકીએ એવા જે ગોસેન છે એ તમે સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે આ જે ફોટો છે એ ગોસેનનો ફોટો છે, અને એમનો જે જન્મ થયેલો હતો, જર્મનીના મૂળ અર્થશાસ્ત્રી છે. 1810માં જર્મનીમાં એમનો જન્મ થયેલો હતો. 1858, કે ખૂબ નાની વયે આપણે એમ કહીએ કે એ મૃત્યુ પામેલા હતા, એટલે આપણે એમ કહીએ કે ખૂબ ઓછા એમના આયુષ્ય કાળ દરમિયાન એમણે ઘણું બધું પ્રદાન અર્થશાસ્ત્રને આપેલું છે એમ કહીએ તો સહેજ પણ ખોટું નથી. કારણ કે
ગોસેને જ્યારે પણ પોતાના વિચારો પ્રસિદ્ધ કર્યા ત્યારે તેને સમજવા માટે એવા આપણે એમ કહીએ કે એવો સમાજનો વર્ગ હતો નહીં, કારણ કે સમય કરતા ખૂબ આગળનું વિચારતા હતા. અને તે સમયે આપણે આપણને પણ ખબર છે કે ગણિત શાસ્ત્ર પણ એ બહુ પ્રાઇમરી અવસ્થામાં હતું. અને ગોસેન, આપણને ખબર છે કે ગોસેન એક એવા વિદ્વાન વિચારક હતા કે એમણે ગણિતનો ઉપયોગ કરી અને પછી આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રમાં પોતાના સિદ્ધાંતો જર્મન ભાષામાં સમજાવ્યા. બીજા અર્થમાં જો આપણે એમ કહેવું હોય તો એવું કહી શકીએ કે ગોસેન એ વ્યક્તિનિષ્ઠ વ્યક્તિવાદી અને ગણિત શાખાનો અર્થશાસ્ત્રી હતા. સીમાંત ઉપયોગીતાના ખ્યાલની સર્વપ્રથમ રજૂઆત જો કોઈએ કરી હોય તો એ ગોસેને કરેલી છે એમ આપણે કહી શકીએ. ઉપભોગના ક્ષેત્રમાં ઉપયોગીતાનું મહત્વ તેમણે ખૂબ સારી રીતે સમજાવેલું છે અને એના સંદર્ભમાં જ એ સીમાંત, જેને આપણે માર્જિન કહીએ છીએ, માર્જિનલ કહીએ છીએ, એ સીમાંતના ખ્યાલનો એમણે ઉપયોગ કર્યો છે. અને સીમાંતના ખ્યાલને ઉપભોગ દૃષ્ટિગુણ ઉપયોગીતાના ક્ષેત્રમાં જેણે ઉપયોગ કર્યો છે તેમાં ખાસ કરીને એમણે ગણિત પદ્ધતિનો સવિશેષ ઉપયોગ કરેલો છે. પણ મેં કીધું તેમ કે અનફોર્ચ્યુનેટ તત્કાલીન સમયમાં ગણિત પદ્ધતિ બહુ પ્રચલિત હતી નહીં, એટલે ગોસેનના જે વિચારો છે એના પર કોઈનું કોઈ એના સિદ્ધાંત પર બહુ ખાસ લોકોનું ધ્યાન આકર્ષિત થયું નહીં. કારણ કે ગોસેનની આપણે હિસ્ટ્રી જાણીએ છીએ તે પ્રમાણે કે ગોસેન 1810માં જન્મેલા હતા. એમની જે રાષ્ટ્રીયતા હતી તે પુરોશિયન હતી. એનું જે એજ્યુકેશન હતું તે યુનિવર્સિટી ઓફ બોનમાં લીધેલું હતું. આખું નામ છે હરમન હેનરીચ ગોસેન. મોટાભાગનું એમનું જે આપણે એમ કહીએ કે પ્રદાન છે તે જેને આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર કહીએ છીએ, સૂક્ષ્મ અર્થશાસ્ત્ર કહીએ છીએ, એમના પર એમનું મોટાભાગનું જે સંશોધન હતું માઇક્રો ઇકોનોમિક્સ પર હતું. એમનું જે આપણે એમ કહીએ કે જેનું મુખ્ય પ્રદાન છે તે જનરલ થિયરી ઓફ માર્જિનલ યુટિલિટી, અને એમાં પણ ખાસ કરીને જે વપરાશના નિયમો છે એ વપરાશના નિયમો પર ઉપભોગના નિયમો એમણે સર્વપ્રથમ આપેલા છે. 13 ફેબ્રુઆરી 1858માં 48 વર્ષની ઉંમરે એમનું દેહાંત થયું. ગોસેનની આપણે જો એનું જે જીવન પરિચયની જો વાત કરીએ કે એમણે જે પુસ્તક લખેલું હતું 1854માં જર્મન ભાષામાં ડેવલપમેન્ટ ઓફ ધ લોઝ ઓફ એક્સચેન્જ અમોંગ મેન, આ પુસ્તકની જો આપણે વાત કરીએ તમે અહીંયા જોઈ શકો છો સ્ક્રીન પર કે ડેવલપમેન્ટ ઓફ ધ લો ઓફ ધ એક્સચેન્જ અમોંગ મેન, એટલે માણસો વચ્ચેના જે વિનિમય છે એ અંગેનો જે નિયમ છે એનો વિકાસ, આ એના પુસ્તકનું જો આપણે ગુજરાતી ભાવાર્થ કરવો હોય તો એ છે. આ પુસ્તક એમણે 1854માં લખ્યું, પણ આપણે એમ કહીએ કે જે તે સમયે એને પ્રસિદ્ધિ મળવી જોઈએ તે એમને મળેલી હતી નહીં.
અને આ પુસ્તકમાં એમના જે મહત્વના વિચારો હતા તે તે વખતે રજૂ કરેલા હતા એમણે. આપણે એમ કહીએ કે 25 વર્ષ સુધી આજે એમનો જે ગ્રંથ હતો ડેવલપમેન્ટ ઓફ ધ લોઝ ઓફ એક્સચેન્જ અમોંગ મેન, એના પર 25 વર્ષ સુધી કોઈનું ધ્યાન ગયેલું હતું નહીં. પણ એમના મૃત્યુ બાદ જેવન્સ, ઇંગ્લેન્ડના અર્થશાસ્ત્રી છે, સીમાંતવાદી વિચારક છે, એના વિચારોને પ્રકાશમાં લાવે છે. કારણ કે જેવન્સના મિત્ર એડમસન ને આકસ્મિક કોઈ કારણોસર એ બ્રિટિશ મ્યુઝિયમની જે લાઇબ્રેરી હતી એમાં આ જર્મન ભાષાનો ગોસેનનો લખેલો ગ્રંથ એ જેવન્સના મિત્ર એડમસનના હાથમાં આવી જાય છે. અને એ ગ્રંથ એડમસને એમના મિત્ર જેવન્સને બતાવ્યો અને એ જર્મન ભાષા કે જેનાથી એડમસન પણ જાણકાર હતા અને જેવન્સ ઇંગ્લેન્ડના હોવા છતાં જર્મની ભાષા પણ જાણતા હતા, એમણે આ ગ્રંથ જોઈને પછી એવું લાગ્યું કે આ તો અર્થશાસ્ત્રમાં એક નવીન વિચાર છે, નવીન વિચાર પદ્ધતિ છે. કારણ કે ગણિત આધારિત પદ્ધતિ હતી એમના વિચારોમાં, એટલે એના વિચારોનું મહત્વ જેવન્સના મને આપણે એમ કહીએ કે ખૂબ હતું. એટલે જેવન્સે એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરી અને લોકો સમક્ષ મૂક્યા. એટલે આપણે એમ કહી શકીએ કે જે તે સમયે ગોસેન ને જે એમના કામ બદલ એને જે પ્રસિદ્ધિ મળવી જોઈએ એમને મળી નહીં. અર્થશાસ્ત્રના જે કંઈ પણ સિદ્ધાંતો છે એમનું વિશ્લેષણ કરવામાં, એનું વર્ણન કરવામાં, એનું નિરૂપણ કરવામાં એ ગોસેન ખૂબ અગ્રગણ્ય હતા એમ આપણે કહીએ તો ખોટું નથી. કારણ કે વપરાશના વિશ્લેષણમાં સીમાંતનો ઉપયોગ એ કરનાર ખૂબ વિદ્વાન અર્થશાસ્ત્રી હતા. બીજું આપણે એમ કહીએ કે ગોસેનના જે પ્રમુખ આપણે એમ કહીએ કે જે વિચારધારા હતી, કારણ કે સીમાંત જે ખ્યાલ છે એ સીમાંત ખ્યાલનો સર્વપ્રથમ રચનાકાર જ ગોસેન હતા. અને તે વખતે આપણે એમ કહીએ કે ગોસેને મૂલ્યનો સિદ્ધાંત તે વખતે મૂકેલો હતો કે કોઈ પણ વસ્તુનું ઉપયોગ લેવાનું પ્રમાણ જેમ જેમ વધતું જાય છે તેમ તેમ એ વસ્તુ વાપરવાથી થતો સંતોષ એ ઘટતો જાય છે. એટલે આપણે એમ કહીએ કે વસ્તુમાં સંતોષ આપવાની જે શક્તિ કે યોગ્યતા હોય છે તે વસ્તુનું મૂલ્ય નક્કી કરે છે. આવો ખ્યાલ એમણે તે વખતે 1854 એમના પુસ્તકમાં આપેલો હતો. વસ્તુના મૂલ્ય માટે આપણે એમ કહીએ કે વસ્તુના મૂલ્ય માટે વસ્તુના ઉત્પાદન પાછળ કેટલો ખર્ચ થયેલો છે, એના પર કેટલો માનવ શ્રમ વપરાયેલો છે એ વિચાર ગોસેનના મતે બહુ મહત્વનો નથી. એની આગળના જે વિચારકો હતા તે કેવું માનતા હતા, જેને આપણે પ્રશિષ્ટ વિચારકોનો વર્ગ કહીએ છીએ, એની આગળની જે વિચારધારા હતી તે એવું માનતી હતી કે વસ્તુનું મૂલ્ય નક્કી કરવામાં વસ્તુનો જે ઉત્પાદન ખર્ચ છે, જે વસ્તુલક્ષી પરિબળ છે, એ વસ્તુ બનાવવા માટે કેટલો માનવ શ્રમ ખર્ચાયેલો છે એ વિચાર પ્રશિષ્ટોના મતે અગત્યનો હતો, મહત્વનો હતો. પણ આ સીમાંતવાદી વિચારક એવા ગોસેન એવું કહે છે કે વસ્તુના ઉત્પાદન માટે કેટલો ખર્ચ થયેલો છે અથવા એના પર કેટલા માનવ શ્રમ ખર્ચાયેલા છે એ બહુ મહત્વનું નથી વસ્તુના મૂલ્ય નિર્ધારણમાં. પહેલા તો આપણે એમ કહીએ કે એ વસ્તુ ની જરૂર છે કે કેમ, અને એની જરૂર હોય તો એ કયા પ્રકારની છે, એની જરૂરિયાતની તીવ્રતા કેટલી છે વસ્તુ પ્રત્યેની વ્યક્તિની.
જો આપણે એમ કહીએ કે ગોસેન એવું કહે છે કે કોઈ પણ વસ્તુના ઉત્પાદન પાછળ ઘણો બધો માનવ શ્રમ ખર્ચાયો હોય, પણ જો એ બન્યા પછી વસ્તુનો કોઈ ઉપયોગ અથવા તો જરૂર વગરની જણાય તો એની કોઈ આપે ખરું કિંમત? એની એનું મૂલ્ય ચૂકવે ખરું કોઈ? એટલે ગોસેન આપણને એવું કહે છે કે ફક્ત માણસના શ્રમ એમાં ખર્ચાયેલા છે એ વસ્તુના નિર્માણમાં, માટે તે વસ્તુ કોઈ લેવા નીકળી પડતું નથી. એને કરતા બીજી કોઈ વસ્તુ કે જેમાં ઓછા શ્રમ ખર્ચાયેલા હોય છતાં તે ઘણી જરૂરિયાત વાળી હોય તો તેને ખરીદવા માટે કોઈ પણ માણસ એની પૂરેપૂરી કિંમત ચૂકવશે. એ જગ્યાએ ઓછા માનવ શ્રમ ખર્ચાયેલા છે એ વસ્તુ પણ ધ્યાનમાં આવતી નથી. એટલે આપણે એમ કહીએ કે ગોસેન બહુ સ્પષ્ટ કહે છે કે મૂલ્યના સિદ્ધાંતમાં, મૂલ્ય નિર્ધારણના સિદ્ધાંતમાં માંગનો વિચાર, એ જે આત્મલક્ષી બાબત છે, એ વિચાર પહેલો થવો જોઈએ. એટલે ગોસેન આપણને એવું કહે છે કે વસ્તુની જરૂરિયાતનું રૂપાંતર બજારમાં માંગમાં કેવી રીતે થાય છે અને એ માંગની તીવ્રતા શાના ઉપર આધારિત હોય છે અને તેની તીવ્રતા કેવી રીતે આંકી શકાય, નક્કી કરી શકાય, અને એ વસ્તુના મૂલ્ય નક્કી કરવામાં, નિર્ધારણમાં સો ભાગ ભજવે છે, કેવો ભાગ ભજવે છે એનો વિચાર ખરેખર થવો જોઈએ. હવે આ ટાઈપના વિચારો આપણને તત્કાલીન સમયમાં ઘણા બધા વિચારકોએ આપેલા હતા, જ્યારે ગોસેને આપેલા એની સમકાલીન અથવા તો ત્યાર પછીના જે વિચારકો હતા, દાખલા તરીકે જર્મનીના વોન ટ્યુનેન, ઓગસ્ટ નાઇન કુર્નોટ ફ્રાન્સના, અને ગોસેન, એને એક જ સમયે મૂકેલા હતા. ગોસેન આપણને કહે છે કે જ્યારે વસ્તુનું મૂલ્ય નક્કી થાય છે તે અમુક અમુક વિશિષ્ટ મર્યાદા સુધી જ એ મૂલ્ય નક્કી થાય. આ વિશિષ્ટ મર્યાદા એટલે શું? તો કે જેને આપણે કહીએ છીએ સીમાંત મર્યાદા, જેને આપણે માર્જિન કહીએ છીએ, સીમા કહીએ છીએ, સરહદ કહીએ છીએ. ગોસેને આપણે કીધું તેમ કે એમણે સીમાંત શબ્દ વાપરેલો નથી, પણ છેલ્લી વસ્તુનું મૂલ્ય, છેવટનું મૂલ્ય એવો એમણે શબ્દ પ્રયોગ કરેલો છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે વપરાશ, જેને આપણે માંગ કહીએ છીએ, માંગના વિશ્લેષણમાં સીમાંતના ખ્યાલનો ઉપયોગ કરનાર ગોસેન એ પ્રથમ વિચારક હતા, એવું કહીએ તો કદાચ એ ખોટું નથી. તો ગોસેનના આપણે જો આર્થિક વિચારોની વાત કરીએ તો ગોસેન અર્થશાસ્ત્ર, ગોસેનના મતે સુખ અને દુઃખ અંગેના સિદ્ધાંતો રજૂ કરે છે. જો અર્થશાસ્ત્રની એમણે જે આપણે પરિભાષા સમજાવેલી છે, વ્યાખ્યા આપી છે, તમે તો અહીંયા જોઈ શકો છો કે અર્થશાસ્ત્ર સુખ અને દુઃખ અંગેના સિદ્ધાંતો રજૂ કરે છે. કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ કુટુંબ હોય કે કોઈ પણ સમાજ હોય, લઘુત્તમમાં લઘુત્તમ, ઓછામાં ઓછા, ન્યૂનતમમાં ન્યૂનતમ દુઃખ કે કષ્ટ દ્વારા મહત્તમમાં મહત્તમ સંતોષ, સુખાકારી કે આનંદ કઈ રીતે મેળવે છે એનો એમાં વિચાર કરવામાં આવે છે. એટલે આપણે એમ કહીએ કે ગોસેન આપણને એવું અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા એવું કહે છે કે અર્થશાસ્ત્ર એ સુખ અને દુઃખ અંગેના સિદ્ધાંતોની રજૂઆત કરતું શાસ્ત્ર છે. વ્યક્તિ અને સમાજ ન્યૂનતમ કષ્ટ દ્વારા મહત્તમ સુખાકારી, સુખ કે સંતોષ કે આનંદ કઈ રીતે મેળવે છે એનો આ શાખામાં, આ શાસ્ત્રમાં અભ્યાસ કરવામાં આવે છે. એટલે આપણે એમ કહીએ કે ગોસેને અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી અને અર્થશાસ્ત્ર ને કંઈક અંશે આપણે એમ કહીએ કે ઉપયોગિતાવાદ, જેને આપણે ઉપભોગવાદ કહીએ છીએ, એ ઉપભોગવાદના પરિપ્રેક્ષ્યમાં કંઈક અંશે એમણે અર્થશાસ્ત્રને મૂલવ્યું છે એમ આપણે કહી શકીએ.
ગોસેનનું જો આપણે પ્રદાન જોઈએ તો આપણે એમ કહી શકીએ કે એમણે જે વપરાશ અંગેના, ઉપભોગ અંગેના જે નિયમો આપેલા છે એનાથી એનું નામ આર્થિક વિચારધારામાં, આર્થિક અર્થશાસ્ત્રમાં એ પરિચિત છે. ગોસેન એવું કહે છે કે એને વપરાશ અંગેના જે નિયમો આપેલા છે એ નિયમમાં એવું કહે છે કે જેમ આપણે ઉપભોગ, જેને આપણે કન્ઝમ્પશન કહીએ છીએ, જેને આપણે વપરાશ કહીએ છીએ, વધારીએ છીએ, જેમ જેમ આપણે કોઈ પણ માણસ હોય એ વપરાશ કે ઉપભોગ વધારતો હોય તો તેને કઈ રીતે આનંદ એ વધતો જાય છે એની સમજૂતી આપવા માટે વપરાશ અંગેના એમના ત્રણ નિયમો છે. એ નિયમોને આપણે જોઈએ તો આપણને વસેનના વિચારોનો ભાવાર્થ આપણને ખબર પડે. ગોસેને સર્વપ્રથમ જે નિયમ આપેલો છે એને એ આનંદનો કુદરતનો નિયમ કહે છે, કુદરતી નિયમ કહે છે. એટલે આપણને ગોસેન એવું કહેવા માંગે છે કે જે કુદરતી નિયમ કહે છે તે આનંદનો કુદરતી નિયમ, કે એક જ પ્રકારનો ઉપભોગ વધારતા જઈએ છીએ ત્યારે આનંદ એ સતત ઘટતો જાય છે અને છેવટે સંતૃપ્તિનું બિંદુ આવી જાય. એટલે આપણને શું કહે છે અહીંયા જો તમે કે જ્યારે આપણે ગોસેન જો આની આપણે સંદિગ્ધ થોડીક રજૂઆત લાગે આપણને, પછીથી માર્શલ એને ખૂબ સરસ રીતે આપણને સમજાવેલો છે સીમાંત ઘટતા જતા સીમાંત દૃષ્ટિગુણનો નિયમ. પણ ગોસેન આપણને એવું કહે છે કે જ્યારે એક જ પ્રકારનો ઉપભોગ એટલે સમાન ગુણવત્તાવાળી સમાન સરખી વસ્તુઓનો જ્યારે આપણે એક જ સમયે ઉપભોગ વધારતા જઈએ છે તેમ તેમ એના જે વસ્તુના એકમોનો ક્રમશઃ જે આપણે વપરાશ વધારીએ છીએ તેમ એમાંથી પ્રાપ્ત એટલે ક્રમિક એકમ દીઠ પ્રાપ્ત થતો જે આનંદ છે, સંતોષની જગ્યાએ આનંદ એમણે શબ્દ વાપરેલો છે, આનંદ છે તે સતત ઘટતો જાય છે અને એક બિંદુ એવો આવી જાય કે જ્યાં કુલ આનંદ, કુલ સંતોષ, કુલ સંતૃપ્તિ એ વધારેમાં વધારે હોય. તો આ જે આપણે એમ કહીએ કે છેવટનું એકમ કે જ્યાં સંતૃપ્તિનું પ્રમાણ ખૂબ ઊંચું હોય એને એ સીમાંત એકમ તરીકે ઓળખાવે છે, એને સરહદ સીમા તરીકે ઓળખાવે છે. છેવટનો એકમ, છેવટે આપણે એમ કહીએ કે અંત્યમ, અંતિમ એકમ. એટલે આપણે એમ કહીએ કે આ રીતે એક જ વ્યક્તિ એક જ વસ્તુનો કે સેવાનો ઉપભોગ નથી કરતો પણ દરેક વસ્તુઓનો ઉપભોગ કરતો હોય છે. તો તેવા સમયે આપણે એમ કહીએ કે દરેક ચીજ વસ્તુઓ જે છે એના વપરાશ કરવાથી, એનો ઉપભોગ કરવાથી એક તબક્કો એવો આવી જાય કે માણસનો જે કુલ સંતોષ છે તે મહત્તમમાં મહત્તમ બને છે. એટલે ગોસેન આપણને એવું કહેવા માંગે છે કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ધારો કે સમાન ગુણવત્તાવાળી વસ્તુ છે, ધારો કે આપણે તમારા રોજબરોજના અનુભવમાં ખબર છે કે તમે જ્યારે કોલેજ આવો છો અને પીરિયડ ભરતા હો ત્યારે એક સમય એવો આવે કે લગભગ 2 વાગ્યાના ગાળામાં તમે સતત 3 પીરિયડ ભરીને બેઠા હોય તો તે સમયે તમને ખૂબ ભૂખ લાગે અને ધારો કે તમે ઘરેથી આવતા હોય ને એક બિસ્કિટનું પેકેટ લઈને આવો, ધારો કે આપણે એમ કહીએ કે કોઈ પણ કંપનીનું એક બિસ્કિટ લઈને આવો. હવે એ આપણે એમ કહીએ કે બિસ્કિટના પેકેટમાં ધારો કે 15 બિસ્કિટ છે, તમને બરાબર ભૂખ લાગેલી છે, તમે બિસ્કિટનું પેકેટ ઉગાડો છો. હવે એ બિસ્કિટ આપણે જોઈએ છે કે કોઈ પણ પેકેટના જે બિસ્કિટ હોય તે કેવા હોય, સમાન હોય, સમાન ટેસ્ટવાળા હોય, સમાન વજનવાળા હોય, સમાન દેખાવના હોય. તો અહીંયા એક જ પ્રકારનો ઉપભોગનો મતલબ શું થાય, આપણને ગોસેન એવું કહે છે
કે તમને બહુ ભૂખ લાગી છે. મેં કીધું તેમ કે પહેલું બિસ્કિટ ખાવ તો તમને ખૂબ આનંદ પ્રાપ્ત થાય, કારણ કે તમને બરાબર ભૂખ લાગી છે. બે ત્રણ કલાક તમે કન્ટિન્યુઅસ લેક્ચર ભરી અને પછી તમે પહેલું બિસ્કિટ ખાવ છો તો તમને ખૂબ સંતોષ મળે. પછી બીજું ખાવ તો થોડોક સંતોષ વધે. ત્રીજું ખાવ, જેમ જેમ તમારી આપણે એમ કહીએ કે જરૂરિયાત સંતોષાતી જાય, તેમ તેમ ક્રમિક બિસ્કિટના એકમ દીઠ એક એવું આવી જાય એક બિંદુ કે ભાઈ 15 બિસ્કિટનું પેકેટ છે તો તમે છઠ્ઠું કે સાતમું બિસ્કિટ ખાઓ ત્યારે તમને એમ થાય કે ના બસ હવે મને સંતોષ થઈ ગયો. તો એ જે આપણે એમ કહીએ કે છેવટનું કે સાતમા બિસ્કિટ ખાવાથી તમને મહત્તમમાં મહત્તમ સંતોષ પ્રાપ્ત થયો તો એને આપણે છેવટનું એકમ કહીએ છીએ. એવું કહીએ છીએ આપણે ગોસેન છેવટનું એકમ. ત્યારે આપણે એમ કહીએ કે છેવટનું એકમ એવું હોય કે તેમને વધારે વધારે સંતોષ આપે, સૌથી વધારે વધારે આનંદ આવે. પછી જેમ જેમ તમે ખાઓ તો સંતોષ વધતો નથી પણ એ સતત ઘટતો જાય અને એક સ્ટેજ એવો આવી જાય કે તમને અરુચિ થાય કે વધારે પડતા બિસ્કિટ ખાવ તો પછી તમને એવું થઈ જાય કે હવે નથી ભાવતા, એવું થઈ જાય. તો કહેવાનો મતલબ એવો છે કે એક તબક્કે વસ્તુનો સમાન ગુણી વસ્તુનો ઉપભોગ કરવાથી કુલ સંતોષ જે મહત્તમ થાય છે એ કુલ સંતોષ જે મહત્તમ થાય છે ક્રમિક એકમ દીઠ જ્યારે એ વપરાશ કરતો હોય ત્યારે અંતિમ એકમ એવું છે કે જ્યારે કુલ સંતોષ મહત્તમ સપાટી પર પહોંચે છે એ અંતિમ એકમને એ છેવટનું એકમ કહે છે, સીમાંત એકમ ગોસેન આપણી સમક્ષમાં કહે છે. તો એવું કહે છે કે કુલ મહત્તમ સંતોષના સ્તર પર માણસ ક્યારે પહોંચે તો કે ભાઈ એટલો જેટલો ઝડપથી એ ઉપભોગ કરે, જેટલી ત્વરાથી ઝડપથી એ ઉપભોગ કરે તો આપણે એમ કહીએ કે એટલી ઝડપથી એ પહોંચી જાય એ બિંદુએ. ધીમેથી ઉપભોગ કરવામાં આવે તો મહત્તમ સંતોષના બિંદુએ કોઈ પણ વ્યક્તિ હોય તો ધીમેથી પહોંચે. મેં કીધું તેમ કે એક વખત એને એવું થઈ જાય કે ના હવે હું ધરાઈ ગયો, એટલે કે મહત્તમ સંતોષના બિંદુએ માણસ પહોંચે, ત્યાર પછી પણ જો એ વસ્તુનો ઉપભોગ વધારવામાં આવે તો માણસને મળતો કુલ સંતોષ એ ઘટતો જાય છે, એવું ગોસેન એમના પહેલા વપરાશ અંગેના ઉપભોગ અંગેના જેને આનંદનો કુદરતી નિયમ એ કહે છે એ આપણી સમક્ષ મૂકે છે. ઓકે, ગોસેન આપણને બીજો નિયમ એ રીતે સમજાવે છે જેને આપણે ગોસેનનો વપરાશનો બીજો નિયમ કહીએ છીએ, ઉપભોગનો બીજો નિયમ કહીએ છીએ. કારણ કે આપણે જાણીએ છીએ કે માણસ જે છે તે કેવો છે, એની પાસે વપરાશ માટેની ઘણી બધી ચીજ વસ્તુઓ હોય છે. આપણે જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ માણસની પસંદગીની તકો વધતી જાય છે. એટલે આપણે એમ કહીએ કે માણસ જે વપરાશ કરે છે એની સામે એની પાસે અનેક ચીજ વસ્તુઓ પડેલી હોય છે. પણ આપણે એમ કહીએ કે એ સર્વ જે ચીજ વસ્તુઓ જેટલી પણ એ વાપરતો હોય એ દરેક ચીજ વસ્તુના સંદર્ભમાં જેને આપણે છેવટનું બિંદુ ગોસેન જે કહે છે, છેવટની બિંદુ કે જ્યાં દરેક વસ્તુના વપરાશ કરવાથી એને મહત્તમ સુખાકારી કે સંતોષ પ્રાપ્ત થાય છે, દરેક વસ્તુના પરિપ્રેક્ષ્યમાં સંદર્ભમાં દરેક વસ્તુના સંદર્ભમાં સંતૃપ્તિનું બિંદુ આવે ત્યાં સુધી, મહત્તમ સંતોષનું બિંદુ આવે ત્યાં સુધી, દરેક આવી મહત્તમ સંતોષ મેળવવાની ઈચ્છા ધરાવનાર વ્યક્તિએ દરેક ચીજ વસ્તુઓ ના અમુક એકમો નો વપરાશ કરવો જોઈએ. ગોસેન આપણને એવું પણ કહે છે કે ક્યારે વપરાશ એ વસ્તુઓ દરેક વસ્તુનો બંધ કરવો જોઈએ. તો આપણે એમ કહીએ કે દરેક વસ્તુના પરિપ્રેક્ષ્યમાંથી મળતો સંતોષ જ્યારે દરેક વસ્તુના સંદર્ભમાં એક સમાન થાય, એટલે આપણને પછીથી માર્શલે જે આપેલો નિયમ છે સમ સીમાંતનો સિદ્ધાંત
સમસીમાન દૃષ્ટિકોણનો નિયમ એ અહીંયા આપણને જોવા મળે છે. ગોસેન છે તે આપણને ખબર છે કે 1810માં એમનો જન્મ, એમનું પુસ્તક 1854માં લખેલું હતું. માર્શલે આપણને ખબર છે કે માર્શલે એમનું જે પુસ્તક છે તે 1890માં લખેલું છે. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે માર્શલના તો ઘણા પછીથી વિચારો આપેલા છે. જ્યારે આપણે એમ કહીએ કે ગોસેને એના કરતા ખૂબ ઘણા વર્ષો પહેલા વિચારો આપેલા છે, એટલે અહીંયા આપણે એમ કહીએ છીએ કે ગોસેન આપણને એવું કહે છે કે દરેક ચીજ વસ્તુમાંથી મળતો સીમાંત દૃષ્ટિગુણ, બીજા અર્થમાં જો આપણે કહીએ તો, એક સમાન રીતે પ્રાપ્ત થાય ત્યારે દરેક વસ્તુ માંથી એમને મળતો સંતોષ એ સૌથી વધારેમાં વધારે સ્તર પર હોય, મહત્તમમાં મહત્તમ સંતોષ એ મેળવી શકે છે, એવું આપણને ગોસેન કહે છે. ઓકે, તો આપણે એમ કહીએ કે માર્શલે પછી ગોસેનના જે નિયમો છે તેને શિસ્તબદ્ધ આપેલા છે, સિસ્ટમેટિક આપેલા છે. પહેલો જે નિયમ માર્શલ આપેલો એ જે ઘટતા જતા સીમાંત દૃષ્ટિકોણનો નિયમ, કે જે ગોસેને આપેલો જે નિયમ છે તેને આપણે ઘટતી જતી ઉપયોગિતાનો નિયમ કહીએ છીએ. જ્યારે માર્શલે બીજો જે નિયમ આપેલો છે સમસીમાંતનો સિદ્ધાંત, કે જેને ગોસેન આપણને કહે છે સમસીમાંત ઉપયોગિતાનો નિયમ, પહેલો અને બીજો નિયમ એ આપણને ગોસેનના જે પ્રમુખ વિચારો છે એનું એક વ્યવસ્થિત દબે રજૂઆત એ માર્શલે કરેલી આપણને જોવા મળે છે. ઓકે, ગોસેન આપણે એમ કહીએ કે ઉપયોગિતા, ઉપભોગતા અને વપરાશના ક્ષેત્રમાં ત્રીજો નિયમ પણ આપણી સમક્ષ મૂકે છે. વપરાશ અંગેનો જેને આપણે ત્રીજો નિયમ કહીએ છીએ, ઉપભોગ અંગેનો જેને આપણે ત્રીજો નિયમ કહીએ છીએ. ગોસેન આપણને એવું કહે છે કે નવી આનંદ મેળવવાની જો રીત શોધાય અથવા તો જૂની રીતનો વિસ્તાર થાય ત્યારે આપણે એમ કહીએ કે કુલ આનંદને વધારવાની શક્યતા ઉપસ્થિત થાય છે. આ પ્રમાણે ગોસેન આપણે કહીએ કે માનવીની ઈચ્છાઓની સ્થિરતા વિશેના નિયમની સમજૂતી આપણી સમક્ષ મુકતા હોય એવું આપણને સ્પષ્ટ દેખાય છે. એટલે આપણે એમ કહીએ છીએ, ગોસેન એવું કહે છે કે નવી નવી ઉત્પાદનની પદ્ધતિ શોધાય, વસ્તુની ગુણવત્તામાં જો પરિવર્તન થાય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે કુલ આનંદ એ વસ્તુમાંથી પ્રાપ્ત થવાનો એ કદાચ આપણે એમ કહીએ કે વધવાની શક્યતા ઉપસ્થિત થાય છે. આજે આપણે એમ કહીએ કે ગોસેનનો જે ત્રીજો નિયમ છે, ખાસ કરીને એવું આપણને કહેવા માંગે છે કે વ્યક્તિઓના જે ભૌતિક સુખ છે એમાં માનવીની ઈચ્છા એ અગત્યનું મધ્યસ્થ કેન્દ્રસ્થ સ્થાન છે, અને માનવીની જે ઈચ્છાઓ છે જરૂરિયાતો વસ્તુઓની સંતોષવાની, એ વસ્તુઓ ને લીધે જે ભૌતિક સુખાકારીમાં વધારો થાય છે એને ધ્યાનમાં રાખીને જ કોઈ પણ માણસ એ વસ્તુઓ પાછળ ખર્ચ કરે છે એવું એ કહેવા માંગે છે. ઓકે, ત્યાર પછી આપણે એમ કહીએ કે એમના જે અગત્યના જે બીજા વિચારો છે એ છે મૂલ્ય વિશેના વિચારો. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે પછીથી જે ઘણા વર્ષો પછીથી મૂલ્યના સિદ્ધાંતોની એક વ્યવસ્થિત દવે શરૂઆત થઈ, પણ આવા જે મૂલ્ય વિશેના જે વિચારો છે એના આપણને બીજ, એના આપણે મૂળ જોઈએ તો આ વિચારકોમાં આપણને ખાસ જોવા મળે છે, સીમાંતવાદી વિચારકોમાં જોવા મળે છે. હવે ગોસેનના જે વિચારો જે આપણે જોઈએ મૂલ્ય અંગેના, કોઈ પણ વસ્તુનું જે મૂલ્ય કઈ રીતે નક્કી થાય છે એ અંગેના જે વિચારો છે એ ખાસ કરીને એમના જે આ વપરાશના જે નિયમો આપણે ઉપરના ત્રણ જોઈ ગયા એની સાથે ગઢ રીતે સંકળાયેલા છે.
ગોસેન એવું કહે છે કે કોઈ પણ ચીજ, કોઈ પણ વસ્તુ એ નિરપેક્ષ, જેને આપણે એબ્સોલ્યુટ વેલ્યુ કહીએ, નિરપેક્ષ મૂલ્ય ધરાવતી નથી. કોઈ પણ વસ્તુ એ વ્યક્તિને કેટલો આનંદ આપે છે તે ઉપરથી જ તેનું મૂલ્ય નક્કી થાય છે. એટલે આપણે એમ કહીએ કે માણસ અને વસ્તુના સંબંધમાંથી ઉપયોગીતા ઉત્પન્ન થાય છે એવું ગોસેન આપણી સમક્ષ મૂકે છે. ગોસેને આપણે એમ કહીએ કે જે વસ્તુઓ છે એ વસ્તુઓને પણ ત્રણ વિભાગમાં વહેંચેલી છે. એટલે ગોસેન આપણને એવું કહે છે કે કોઈ પણ કે જેની આપણે કિંમત નક્કી થાય છે, મૂલ્ય નિર્ધારિત થાય છે, એ મૂલ્ય નિર્ધારિત થતી જે વસ્તુઓ છે ગોસેન એને ત્રણ વિભાગોમાં વર્ગીકૃત કરે છે. કેટલીક વસ્તુઓ એવી છે, કેટલીક ચીજો એવી છે કે એનો સીધો વપરાશ જે વ્યક્તિ કરે છે એ વ્યક્તિને આનંદ અથવા સંતોષ આપવાની શક્તિ ધરાવે છે. જો પહેલા પ્રકારની કઈ વસ્તુ મૂકે છે ગોસેન આપણી સમક્ષ, કેટલીક વસ્તુઓ એવી વસ્તુઓ છે કે એ વસ્તુઓનો ઉપભોગ કે વપરાશ કરવાથી વપરાશ કરનાર વ્યક્તિને આનંદ પ્રાપ્ત થાય છે. એટલે કે એવી વસ્તુઓ એ વ્યક્તિને આનંદ આપવાની શક્તિ ધરાવે છે. જો આજે આપણે એમ કહીએ કે આજના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો આ વસ્તુઓને આપણે વસ્તુઓના પ્રકારોમાં જો વહેંચીએ તો વપરાશી વસ્તુઓ છે, કે દાખલા તરીકે કપડા છે, શાકભાજી છે, અનાજ છે, વાહનો છે, મોબાઈલ છે, તો કે આ વસ્તુઓ કેવી છે? વપરાશી વસ્તુઓ છે કે એનો આપણે ઉપભોગ કરીએ છીએ તો વ્યક્તિને એના ઉપભોગ કરવાથી આનંદમાં વધારો થાય છે. ઓકે, બીજા પ્રકારની જે ચીજ વસ્તુઓ ગોસેન આપણી સમક્ષ મૂકે છે તે એ છે કે બીજી કેટલીક વસ્તુઓ એવી છે કે જે અન્ય વસ્તુઓની સાથે લેવામાં આવે તો એમાંથી આનંદ સર્જાય છે, આનંદ પ્રાપ્ત થાય છે. આ વસ્તુઓને આપણે સહાયક વસ્તુઓ કહીએ, એકબીજાની પૂરક વસ્તુ છે. અન્ય ચીજની સાથે લેવાય, દાખલા તરીકે સ્કૂટર અને પેટ્રોલ, બેટરી અને સેલ, પંખો અને વીજળી, તો આપણે એમ કહીએ કે આ વસ્તુઓ કેવી છે? કેટલીક વસ્તુઓ એ અન્ય વસ્તુઓની સાથે જો એનો ઉપભોગ કરવામાં આવે તો જ એમાંથી આનંદ પ્રાપ્ત થાય. આવી વસ્તુઓ કે જેને પૂરક ચીજ વસ્તુ તરીકે ગોસેન આપણી સમક્ષ મૂકે છે. અચ્છા, ત્રીજા પ્રકારની જે વસ્તુ છે ગોસેન આપણી સમક્ષ મૂકે છે તે કેટલીક ચીજ વસ્તુ એવી છે કે જે વસ્તુથી આપણને સુખ પ્રાપ્ત થાય, આનંદ પ્રાપ્ત થાય. એ આનંદ આપનાર જે વસ્તુઓ છે એના માલ સામાનના ઉત્પાદનમાં એ સહાયરૂપ સાધનરૂપ બને છે. એ આ વસ્તુ ત્રીજા પ્રકારની વસ્તુ એવી છે કે જે સ્વયં વ્યક્તિને સીધો સંતોષ નથી આપતી, પણ જે અન્ય વસ્તુઓ છે કે જે માણસને સીધો સંતોષ આપે છે એ આપણે એમ કહીએ કે આવી જે વસ્તુઓ છે એના ઉત્પાદન અર્થે આવી ચીજો બનાવવા માટેની તે શક્તિ ધરાવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે ગોસેના ત્રીજા પ્રકારની જે વસ્તુઓ છે એ શું કરે છે? ઉપયોગી એવી વસ્તુનું નિર્માણ કરે છે. એટલે આપણે એમ કહીએ કે જેને આપણે અત્યારના અર્થમાં જો આપણે એમ કહીએ, અત્યારની પરિભાષામાં કહીએ તો એ કેવી છે? ઉત્પાદકીય વસ્તુઓ છે. ઉત્પાદકીય વસ્તુ એટલે શું? કે જે અન્યના ઉત્પાદનમાં ઉપયોગી બનતી હોય એવી વસ્તુને આપણે ઉત્પાદકીય વસ્તુ કહીએ છીએ. દાખલા તરીકે મશીન છે, કાચો માલ સામાન છે, બળતણના સાધનો છે. ઓકે, તો આપણે એમ કહીએ કે
ગોસેન આ રીતે આપણે કહીએ કે વસ્તુના ત્રણ પ્રકાર એ સમજાવે છે આપણી સમક્ષ. ઓકે, ત્યાર પછી આપણે એમ કહીએ કે ગોસેન આપણને એ બાબત પર પણ પ્રકાશ પાડે છે કે જે વસ્તુનો ઉપભોગ કરવાથી ચીજો એ વસ્તુનો ઉપભોગ કરવાથી એનો વપરાશ કરવાથી જે રીતે દરેક વસ્તુના એકમો એ સંતોષ આપે છે, સમાધાન આપે છે, આનંદ આપે છે, દરેક વસ્તુના એકમ દીઠ એની આનંદ આપવાની પોતાની શક્તિ જે છે દરેક એકમની, એ અનુસાર દરેક એકમ એ વસ્તુનું જુદું જુદું મૂલ્ય ધરાવે છે. પણ દરેક માણસને માટે આપણે એમ કહીએ કે પ્રત્યેક ચીજના નિશ્ચિત એકમ દરેક માણસ માટે પ્રત્યેક ચીજના નિશ્ચિત એકમ જ મૂલ્ય ધરાવે છે. ત્યારબાદ મળતા એકમ તે માણસની દ્રષ્ટિએ મૂલ્ય વિનાના છે. એટલે આપણે એમ કહીએ કે ગોસેન આપણી સમક્ષ એવું કહેવા માંગે છે કે કોઈ પણ વસ્તુનો જે પહેલો એકમ છે તે સૌથી વધારે મૂલ્યવાન છે, મૂલ્ય ધરાવે છે. ત્યાર પછી જે મળતા એકમ છે એનું મૂલ્ય એ સતત ઘટતું જાય છે. અને જ્યારે આપણે એમ કહીએ કે જરૂરિયાત કરતા જ્યારે વધારે એકમો પ્રાપ્ત થાય, એનો વપરાશ કરવામાં આવે, ઉપભોગ કરવામાં આવે, ત્યારે છેલ્લો એકમ એ મૂલ્ય વિહીન થઈ જાય છે, મૂલ્ય વગરનો બની જાય છે. આથી ગોસેન આપણી સમક્ષ એવું કહેવા માંગે છે કે પોતાની આવક, પોતાની પાસેના જે નાણાકીય સાધનો છે, ભૌતિક સાધનો છે, એવી રીતે રાખવા જોઈએ કે જેથી તે આનંદ પામી શકે અને પ્રત્યેક જે વસ્તુઓ છે, સાધનો છે, એના છેલ્લા એકમમાંથી સમાન સંતોષ મળી રહે. તો બાળકો અહીંયાથી આપણે અટકીએ, કાલે પાછા જોઈશું આપણે કે તો અહીંયાથી આપણે આપણા મીટિંગને વિરામ આપીએ.